હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ એચ એનએસ ફૂડ સ્ટેશન આજની રેસીપીનું ટાઇટલ બાજરીના લોટનું એનર્જી ડ્રિંક આ જોઈને તમને થોડી નવાઈ લાગી હશે પણ આ એક ગુજરાતમાં પ્રચલિત અને ખૂબ જ ટેસ્ટી રેસીપી છે જે શિયાળામાં મોસ્ટલી બધાના ઘરે બનતી જ હોય છે અને એમાં પણ જ્યારે શરદી ઉધરસ થઈ હોય ત્યારે આ પીવામાં આવે તો શરદી ઉધરસમાં પણ રાહત થાય છે તો ચાલો આ રેસીપીને તેના પરફેક્ટ માપ સાથે કઈ રીતે બનાવાય તે જોઈએ અને તેના માટે આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અને હા એ પહેલાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે સૌથી પહેલા એક વાસણમાં એક કપ પાણી લઈ તેમાં બે ચમચી ગોળ નાખીને તેને ઉકાળી લેશું ગોળનું પાણી ગરમ થાય એટલે એક વાસણમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું ઘી ગરમ થાય એટલે તેમાં બે લવિંગ એક નાનો તજનો કટકો અને એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરીને તેને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી સાતળી ત્યારબાદ તેમાં બે ચમચી બાજરીનો લોટ ઉમેરીશું આ બાજરીના લોટને ધીમા ગેસે અંદાજે બે થી ત્રણ મિનિટ સુધી લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેશું આ રીતે લોટનો થોડો નો જેવો કલર થાય એટલે આપણે જે ગોળનું પાણી હતું તેને આ લોટમાં ઉમેરી હવે તેને મિક્સ કરીને મિનિટ સુધી ઉકાળીશું જો તમને રાબ થોડી પતલી ભાવતી હોય તો બે ચમચીની જગ્યાએ 1 થી દોઢ ચમચી બાજરીનો લોટ લેવો અથવા તો એક કપ ની જગ્યાએ બે કપ પાણી લેવું હવે તેમાં એક ટી સ્પૂન જેટલો સૂટ પાવડર ઉમેરી દેશું અને આ રાબને સરસથી ઉકાળી લેસું અઢી થી ત્રણ મિનિટ જેવું ઉકળ્યા પછી આપણી આ રાબ તૈયાર થઈ ગઈ છે તો તેને ગરમા ગરમ બાઉલમાં લઈને સર્વ કરો તમે આ રાબને જ્યારે સર્વ કરો ત્યારે ઉપરથી ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો છો એ તમારા ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે તમે પણ આ બાજરીના રાબની રેસિપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ સાથે શેર કરજો અને હા હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ